गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 बायोलॉजी विषय की जो आपने बात करी है तो धोरण 11 बायोलॉजी विषय ने 5 यूनिट में वेचेलो है और 5 यूनिट में टोटल 22 चैप्टर नो समावेश थाय छे। तो ये 22 चैप्टर पैकी आज ना लेक्चर्स नी अंदर आपने चैप्टर नंबर 5 यूनिट नंबर 2 जेमा सपुष्प वनस्पतियों नी बाह्याकार विद्या विषय अभ्यास करवा जई रह्या छे। तो आपणे विद्यार्थी मित्रों जाणीए छे के पृथ्वी जे छे ए हजारो लाखो वनस्पतियों थी भरेली छे। हवे आटली बधी मोटी संख्या में जयरे वनस्पतिओ होय त्यारे एनी ओळख विधि एनो नामकरण अने एनो वर्गीकरण करवो ए खूब ज मुश्किली भरी होय छे। तो हवे आ वनस्पतिओना वर्गीकरण माटे कोई चोक्कस लाक्षणिकताओनी जरूरियात पड़े छे अने आवी लाक्षणिकताओनी वात करीए तो जेनी अंदर जे बाह्याकार विद्याकीय जे लक्षणो छे वनस्पतिना जे मोर्फोलॉजिकल कैरेक्टर्स એટલે કે બાહ્યાકાર વિદ્યાકીય લક્ષણો એ ખૂબ જ મદદ કરતા જોવા મળે છે। અને બાહ્યાકાર વિદ્યાકીય લક્ષણો જો જોઈએ તો કયા હોઈ શકે તો કે વનસ્પતિના સ્વરૂપ છે એટલે કે છોડ સ્વરૂપની વૃક્ષ સ્વરૂપની શુભ સ્વરૂપની વેલા સ્વરૂપની આ ઉપરાંત વનસ્પતિઓ જે છે એ વનસ્પતિની અંદર રહેલા પરોતંત્રના કેટલાક ભાગો જેમ કે ગાંઠ છે આંતરગાંઠ છે ગાંઠ ઉપર ગોઠવાયેલા પર્ણો હોય પર્ણના પ્રકારો હશે પર્ણની રચના હશે પર્ણની અંદર જોવા મળતી શિરાઓની ગોઠવણી હશે આ ઉપરાંત પર્ણ જે છે એની કક્ષમાં રહેલી કક્ષ કલિકાઓ હશે અગ્રકલિકા હશે આ ઉપરાંત પુષ્પ હશે પુષ્પના પ્રકારો હશે પુષ્પની અંદર રહેલા ચક્રીય જે ભાગોની એટલે કે જે પુષ્પીય ભાગોની ગોઠવણી હશે એટલે કે વજ્રચક્ર દલચક્ર પુંકેસર ચક્ર શ્રીકેસર ચક્ર જેવા ભાગોની ગોઠવણી હશે આ ઉપરાંત પુષ્પ પછી જે ફળ એટલે કે પુષ્પ પછીની રચના એટલે કે ફળ હશે ફળના પ્રકારો ફળની અંદર ગોઠવાયેલા બીજ અને બીજના રચના અને એના જે પ્રકારો હશે જેના આધારે આપણે વનસ્પતિઓને વર્ગીકૃત કરી શકીએ છે। તો આ બધા મોર્ફોલોજિકલ કેરેક્ટર છે એટલે કે બાહ્યાકાર વિદ્યાકીય લક્ષણો છે જે આપણને વનસ્પતિઓને વર્ગીકૃત કરવામાં મદદ કરે છે। તો આ લેક્ચરની આપણે આ ચેપ્ટરની અંદર આપણે આ જે મોર્ફોલોજીના જે લક્ષણો છે એ લક્ષણોને આપણે અભ્યાસ કરવાનો છે। તો અહીંયા આપણે જોઈએ કે જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓને વર્ગીકૃત કરવા માટે આવા જે પ્રચલિત પદ્ધતિઓમાં જોઈએ તો બાહ્યાકાર વિદ્યાકીય લક્ષણોને આધીન વિશ્વના ઘણા બધા દેશોની અંદર પ્રચલિત એવી જો પદ્ધતિની વાત કરીએ તો એ છે બેન્થામ અને હુકર દ્વારા અપાયેલી વર્ગીકરણ પદ્ધતિ જે સંપૂર્ણપણે એટલે કે મોટા ભાગના લક્ષણોની જયારે વાત કરીએ ત્યારે મોર્ફોલોજિકલ કેરેક્ટરને આધીન જોવા મળે છે અને આવા બેન્થામ અને હોકર દ્વારા અપાયેલી જે વર્ગીકરણ પદ્ધતિ છે એ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે આજે વિશ્વના ઘણા બધા દેશો છે કે જેના ફ્લોરા અને એના હર્બેરિયાની ગોઠવણી એમની પદ્ધતિ પ્રમાણે થયેલી જોવા મળે છે। તો અહીંયા આપણે જોઈએ તો વનસ્પતિઓની જે વર્ગીકરણ મોર્ફોલોજિકલ કેરેક્ટર જે છે બાહ્યાકાર વિદ્યાકીય લક્ષણોને આધીન જો પ્રચલિત વર્ગીકરણ પદ્ધતિ હોય તો એ વિદ્યાર્થી મિત્રો નોટ કરી લેશો તો એ છે બેન્થામ અને જે હોકર છે એ હોકર નામના એટલે કે બેન્થામ અને હોકર આ બંને વનસ્પતિ શાસ્ત્રીઓ છે અને આ બંને વનસ્પતિ શાસ્ત્રીઓ દ્વારા અપાયેલી જે વર્ગીકરણ પદ્ધતિ જે સંપૂર્ણપણે કહીએ તો મોર્ફોલોજીને આધીન છે અને એ ખૂબ જ પ્રચલિત જોવા મળે છે।
જેની અંદર પુષ્પ આવે છે અને આવી વનસ્પતિઓના જો આવા લક્ષણોને જોઈએ તો એ લક્ષણો જે છે એ માત્ર એક જમીનમાંથી કોઈ નિંદણને જો આપણે ખેંચી લઈએ, નિંદણ એટલે જે ખેતરની અંદર જે પાકનો વાવેતર થાય છે એના સિવાય એક ઉગતી વધારાની જે વનસ્પતિઓ છે જેને આપણે નિંદણ અથવા નિંદામણ તરીકે ઓળખીએ છીએ, એવા કોઈ નિંદણને જો આપણે ખેંચી લઈએ તો એની અંદર પણ આપણને આ બધા ભાગો એટલે કે કયા, તો કે પ્રકાંડ છે, મૂળ છે, એના પ્રકાંડ ઉપર જોઈએ તો પર્ણો છે, ગાંઠો છે, આંતરગાંઠો છે, પુષ્પ છે, ફળ અને બીજ જેવી રચનાઓ પણ જોવા મળે છે. તો અહીંયા વનસ્પતિઓના જે બાહ્યાકાર વિદ્યાકીય લક્ષણોની અંદર જોઈએ તો વનસ્પતિના આ બધા જે આપણે વાત કરી, આ ભાગો એટલે કે વનસ્પતિની આ રચના જે રચનાઓ છે, એ રચનાઓ ઉપરાંત જે પર્યાવરણ જે છે એ પર્યાવરણ સાથે જે અનુકૂલનો છે, જેવા કે એ વનસ્પતિઓ જ્યાં ઉગે છે નિવાસસ્થાનો હોય અથવા વનસ્પતિઓની અંદર રક્ષણ આરોહણ અને ખોરાક સંગ્રહ માટેના જે અનુકૂલનો છે એને પણ જાણવા જરૂરી છે. તો અહીંયા આપણે બાહ્યાકાર વિદ્યાની અંદર આપણે વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓના વિભિન્ન ભાગો છે, વનસ્પતિના વિવિધ વિભિન્ન ભાગો અને યોગ્ય પર્યાવરણીય એટલે કે પર્યાવરણ પ્રત્યેના જે અનુકૂલનો છે અને પર્યાવરણ પ્રત્યેના વનસ્પતિના જો અનુકૂલનની વાત કરીએ તો એ કયા હોઈ શકે, તો એનું વનસ્પતિઓનું નિવાસસ્થાન છે, નિવાસસ્થાન છે, એના રક્ષણ માટેના હોય, આરોહણ માટેના છે અને ખોરાક સંગ્રહ માટેના, ખોરાક સંગ્રહ માટેના જે અનુકૂલનો છે એ વિશે પણ જાણવું જરૂરી છે. તો આજે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા લક્ષણ આપણે લઈએ તો મૂળ તંત્ર એટલે કે વનસ્પતિનો આપણે આખો છોડ જોઈએ અહીંયા તો જોઈ શકીએ કે ભૂમિથી ઉપરનો જે હવાઈ ભાગ છે જેને આપણે પર્વતંત્ર તરીકે ઓળખીએ છીએ અને ભૂમિથી જે નીચેનો ભાગ છે જેને આપણે શું કહે છે, તો મૂળતંત્ર તરીકે ઓળખીએ છીએ. તો સપુષ્પ વનસ્પતિની જો રચના જોઈએ તો સપુષ્પ વનસ્પતિની રચનામાં સપુષ્પ વનસ્પતિની જો રચના વાત કરીએ તો રચનાની અંદર આપણે જોઈએ કે એને બે ભાગ પડી જાય છે, ભૂમિનો ઉપરનો હવાઈ ભાગ છે એને આપણે પર્વતંત્ર કહીએ છીએ અને ભૂમિથી નીચેનો ભાગ એટલે કે ભૂમિગત ભાગ જેને આપણે મૂળતંત્ર તરીકે ઓળખીએ છીએ. તો સપુષ્પ વનસ્પતિની રચના જોઈએ તો એમાં હવાઈ ભાગ જે છે એ હવાઈ ભાગને આપણે પર્વતંત્ર તરીકે ઓળખીએ છીએ, જ્યારે ભૂમિગત ભાગ અને ભૂમિગત જે ભાગ છે એને આપણે મૂળ તંત્ર તરીકે ઓળખીએ છીએ એટલે કે એને મૂળ તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે મૂળ વિશે વાત કરીએ તો સપુષ્પ વનસ્પતિના મૂળની વાત કરીએ તો 5.1 જેમાં આપણે મૂળની જો વાત કરીએ તો વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓની અંદર બે પ્રકાર પડી જાય છે, એક દ્વિદળી વનસ્પતિ છે અને એક એકદળી વનસ્પતિ છે. તો આ બંને વનસ્પતિઓના મૂળતંત્ર જોઈએ તો કેવી રીતે છે, તો સૌથી પહેલા લખીએ આપણે દ્વિદળી વનસ્પતિ, દ્વિદળી વનસ્પતિ. હવે દ્વિદળી વનસ્પતિની વાત કરીએ તો એની અંદર પહેલા આપણે આકૃતિ બનાવી લઈએ જેનાથી આપણે સરળતાથી સમજી શકાય.
तो अहीं में वालना बीजनी आकृति दोरी छे कनी आकृति दोरी छे तो के वालना बीजनी आकृति दोरी छे तो जेनी अंदर आपणे जोई शकीए जो एना भागो ने जोईए तो आ बन्ने बीजपत्रो छे बीजपत्रो छे जेनी अंदर बीजनी अंदर आपणे जोईए तो आ जे भाग छे ए भाग छे भ्रूण मूळ भ्रूण मूळ नो भाग छे જ્યારે ઉપરના ભાગની વાત કરીએ તો આ ભાગ એ પરોનો ભાગ છે પરોને બીજા કયા નામે ઓળખે છે આદિ સ્કંદ આદિ સ્કંદ તરીકે પણ ઓળખે છે જ્યારે ભ્રૂણમૂળને બીજા કયા નામે ઓળખે છે તો કે આદિ મૂળ તરીકે પણ ઓળખે છે તો અહીંયા દ્વિદળી વનસ્પતિમાં જો વાત કરીએ તો દ્વિદળી વનસ્પતિના બીજ જે છે એમાંથી ભ્રૂણમૂળ જે છે એ પ્રલંબન પામી ભ્રૂણમૂળ જે છે એ પ્રલંબન પામી એ વૃદ્ધિ પામી એ સોટીમય મૂળ એટલે કે પ્રાથમિક મૂળની રચના કરતો જોવા મળે છે તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા દ્વિદળી બીજની અંદર રહેલો જે ભ્રૂણમૂળ અથવા તો આદિ મૂળ જે છે એ પ્રલંબન પામી પ્રાથમિક મૂળની રચના કરે છે અને આવું મૂળ ભ્રૂણમૂળમાંથી જે પ્રલંબન પામી જે પ્રાથમિક મૂળ રચાય છે એ ભૂમિની અંદર વૃદ્ધિ પામતો જોવા મળે છે તો અહીંયા લખીએ કે દ્વિદળી વનસ્પતિની અંદર જોઈએ તો બીજ જે છે એ બીજમાં રહેલો જે ભ્રૂણ મૂળ છે બીજમાં રહેલો ભ્રૂણ મૂળ એ પ્રલંબન પામી પ્રલંબન એટલે કે લંબાઈને અનુસરીને પ્રલંબન એટલે લંબાઈને અનુસરીને તો પ્રલંબન પામી પ્રાથમિક મૂળ પ્રાથમિક મૂળની રચના કરે છે રચના કરે છે તો દ્વિદળી વનસ્પતિમાં બીજમાં રહેલો ભ્રૂણ મૂળ જે છે જેને આપણે આદિ મૂળ તરીકે પણ ઓળખીએ છીએ જે પ્રલંબન પામી પ્રાથમિક મૂળનું નિર્માણ કરે છે આવો પ્રાથમિક મૂળ જે છે આવો પ્રાથમિક મૂળ એ વૃદ્ધિ પામી જમીનની અંદર એટલે કે ભૂમિમાં દાખલ થાય છે જે ભૂમિની અંદર દાખલ થાય છે અને વૃદ્ધિ પામતો જોવા મળે છે દાખલ થાય છે અને વૃદ્ધિ પામે છે વૃદ્ધિ પામે છે એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે ભ્રૂણમૂળ હતો એ ભ્રૂણમૂળ વૃદ્ધિ પામી એ પ્રલંબન પામી એ ક્યાં જાય હશે તો કે ભૂમિની અંદર વૃદ્ધિ પામે હશે અને એ જ્યારે વૃદ્ધિ પામે હશે અને એ પ્રાથમિક મૂળ ઉપરથી દ્વિતીયક મૂળ અને તૃતીયક મૂળ જેવા પાર્શ્વીય મૂળની ઉત્પત્તિ થતી જોવા મળે છે આવા પ્રાથમિક મૂળ જે છે એ પ્રાથમિક મૂળ ઉપરથી દ્વિતીયક મૂળ અને તૃતીયક મૂળ ની ઉત્પત્તિ થતી જોવા મળે છે જે પ્રાથમિક મૂળ ઉપરથી દ્વિતીયક મૂળ તૃતીયક મૂળ જેવા પાર્શ્વીય મૂળ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કેવા તો કે પાર્શ્વીય મૂળ જે છે એ મૂળની ઉત્પત્તિ થતી જોવા મળે છે ઉત્પત્તિ થતી જોવા મળે છે આમ પ્રાથમિક મૂળ દ્વિતીયક મૂળ તૃતીયક મૂળ એટલે કે પ્રાથમિક મૂળ અને જે એની શાખાઓ છે શાખાઓ એટલે દ્વિતીયક ને તૃતીયક મૂળ જેવી જે શાખાઓ છે એ ભેગી મળીને
सोटीमय मूल तंत्र नो निर्माण करे हे। क्या प्रकार ना मूल ने रचे हे? तो कहे के प्राथमिक मूल अने द्वितीयक मूल के तृतीयक मूल जेवा मूल से ये भेगा मरी ने सोटीमय मूल तंत्र नी रचना करे हे। प्राथमिक मूल अने तेनी शाखाओ भेगी मळी ने सोटीमय क्या प्रकार ना मूल तंत्र के सोटीमय मूल तंत्र नी रचना करे छे। तो विद्यार्थी मित्रों आपने द्विदलीय वनस्पति अंदर क्या प्रकार ना मूल तंत्र जोवा मळे? तो के सोटीमय प्रकार नो मूल तंत्र जोवा मळे छे। अने जेनो आपणे उदाहरण लईए तो उदाहरण तरीके राई वनस्पति अथवा भाग वनस्पति अथवा तो आंबो लई शकीए। तो ये बधा केवा छे के द्विदलीय वनस्पतिओ छे जेनी अंदर मूल तंत्र केवो जोवा मळे छे के सोटीमय मूल तंत्र जोवा मळे छे। आ उपरांत विद्यार्थी मित्रों जोईए तो एक दळी जो वनस्पति की बात करिए जो एक दळी वनस्पति की बात करिए तो एक दळी वनस्पति की अंदर आवश्यक भ्रूण मूल होशे अथवा आदि मूल होशे ये अल्पजीवी होशे। अल्पजीवी એટલે થોડા સમય માટે એ જીવંત રહેતો જોવા મળે છે, ખૂબ ઓછા સમય માટે જીવંત રહેશે। तो ये अल्पजीवी मोर नाश पाम्या छे अने एनी जग्याए जे प्रकांडनो जे भाग हशे ए प्रकांडना भाग परथी घणी संख्यामां मोरनी उत्पत्ति थती जोवा मळे छे। एटले के प्रकांडना भाग परथी घणा बधा मोरनी उत्पत्ति थती जोवा मळे छे। एक दळी वनस्पतिओनी अंदर आपणे जोईए तो एक दळी वनस्पतिओनी अंदर जे बीज हशे ये बीज मां रहेलो जे भ्रूण मोर हशे ये भ्रूण मोर केवो जोवा मळे छे? तो के अल्पजीवी होय छे। अल्पजीवी होय छे, अल्पजीवी होवाथी नाश पामे छे। हवे जे प्रकांडनो भाग हशे એટલે કે બીજની અંદર જે પ્રકાંડમય ભાગ હશે એ પ્રકાંડમય ભાગ પરથી ઘણા બધા મોરની ઉત્પત્તિ થતી જોવા મળે છે। એટલે કે બીજના અંકુરણ સમયે એ મોર બહાર આવ્યો છે પણ એ વધુ સમય માટે જીવંત રહેતો નથી અને પ્રકાંડનો જે ભાગ હશે એ પ્રકાંડના ભાગ પરથી ઘણા બધા મોરની ઉત્પત્તિ થતી જોવા મળે છે। ઉત્પત્તિ થતી જોવા મળે છે એટલે કે એક દળી બીજની અંદર ભ્રૂણ મોર અલ્પજીવી હોય છે અને પ્રકાંડના જે ભાગ હોય એ ભાગ ઉપરથી ઘણા બધા મોરની ઉત્પત્તિ થતી જોવા મળે છે। પણ આવા જે મોર હશે એ કેવા પ્રકારના મોર હશે? તો કે તંતુમય મૂળ સ્વરૂપે જોવા મળે છે। એ તંતુરૂપ સ્વરૂપે હોવાને પરિણામે એક દળી વનસ્પતિઓની અંદર જોવા મળતા જે મૂળ છે એને આપણે કેવા કહીશું? તંતુમય મૂળ તરીકે ઓળખી હશે, જે તંતુમય મૂળ તંત્ર તરીકે ઓળખાય છે। એટલે કે એક દળી વનસ્પતિની અંદર આપણે જોઈએ તો ત્યાં કેવા પ્રકારનો? તો કે છે તંતુમય મૂળ તંત્ર જોવા મળે છે। દળી વનસ્પતિમાં કેવા પ્રકારનો? કે તંતુમય મૂળ તંત્ર જોવા મળે છે। જોઈને આપણે આકૃતિથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આ જે મૂળ છે આ પ્રકારનો ભાગ હતો અને એ આ પ્રાથમિક મૂળ છે। તો હવે પ્રાથમિક મૂળ તો અહીંયા કેવું છે? એટલે કે ભ્રૂણ મૂળ
अल्पजीवी हशे तो आवो जे मूळ हशे ए अमुक समय बाद ए नाश पामे हशे अने आ जे प्रकांडमय भाग हशे ए प्रकांडमय भाग उपरथी घणा बधा मूळ आ रीते उत्पन्न थता जोवा मळे हशे पण ए केवा हशे तंतुमय स्वरूपना होय हशे माटे एक दळी वनस्पति ने अंदर जोवा मळतो जे मूळ तंत्र हशे ए केवा प्रकारनो हशे के तंतुमय मूळ तंत्र तरीके ओळखाय छे तो अहींया द्विदळी वनस्पतिओनी अंदर छोटीमय मूळ तंत्र जोवा मळे छे अने एकदळी वनस्पतिओनी अंदर भूण मूळ अल्पजीवी होवाथी त्या तंतुमय मूळ तंत्रनो निर्माण थतो जोवा मळे छे आ उपरांत आपणे जोईए तो घास छे मोन्स्टेरा छे अने वणजीवी जो वनस्पतिओनी वात करीए तो वनस्पतिओनी अंदर भ्रूण मोर सिवाय वनस्पतिना अन्य भागो माथी पण मोरनी उत्पत्ति थती जोवा मळे छे जेवा मोर ने आपणे अस्थानिक मूळ तंत्र तरीके ओळखीए छे तो त्यांथी जोईए तो केटलीक वनस्पतिओ केटलीक वनस्पतिओ केटलीक वनस्पतिओ जेवी के घास छे घास एटले आपणे लखी शकीए तृणो छे आ उपरांत मोन्स्टेरा मोन्स्टेरा अने वड जेवी जे वनस्पतिओ छे एनी वात करीए तो घास मोन्स्टेरा अने वड जेवी वनस्पतिओनी अंदर जेवी वनस्पतिओमां भ्रूण मोर सिवाय याद रखो विद्यार्थी मित्रों भ्रूण मोर सिवाय भ्रूण मोर एटले बीजनी अंदर एवो आ जे मोर थतो जेने आपणे आदिमूळ अथवा भ्रूण मोर कहीए छे जेमांथी मूळ तंत्रनो निर्माण थाय छे पण अहींया घास मोन्स्टेरा अने वड जेवी जो वनस्पतिओनी वात करीए तो जेवी वनस्पतिओमां भ्रूण मोर सिवाय कोना सिवाय भ्रूण मोर सिवाय वनस्पतिना अन्य भागोमांथी अस्थानिक मोर अस्थानिक मोर नो निर्माण थतो जोवा मळे छे જ્યારે આપણે જોઈએ જો અસ્થાનિક મોરની વાત કરીએ તો એ ભ્રૂણમૂળ સિવાયના ભાગોમાંથી થતા હોય છે એટલે કે વડની આપણે વાત કરી તો વડની અંદર જોવા મળતી વડવાઈ વડની અંદર જોવા મળતી વડવાઈ જે અસ્થાનિક મોર છે અને આવું મોર એ જમીન સાથે સ્થાપિત થાય હશે અને વનસ્પતિને આધાર આપે હશે અને જરૂરી જે મોરના જે કાર્યો છે એની અંદર મદદ કરતો જોવા મળે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મોરની વાત કરી કે દ્વિદળી વનસ્પતિઓની અંદર છોટીમય મૂળ તંત્ર હોય છે એકદળી વનસ્પતિઓમાં તંતુમય મૂળ તંત્ર હોય છે આ ઉપરાંત ઘાસ મોન્સ્ટેરા અને વડજીવી વનસ્પતિઓની અંદર જોઈએ તો એની અંદર અસ્થાનિક મૂળનું નિર્માણ થતું જોવા મળે છે અને આવા જે મૂળ છે એ મૂળના આપણે જો કાર્યો જોઈએ કે આ મૂળ જે છે તે વનસ્પતિમાં કેવા કાર્યો કરે છે તો મૂળ જે છે એ વનસ્પતિમાં ભૂમિમાંથી પાણી અને ખનિજ પોષક તત્વનો શોષણ કરે છે આ ઉપરાંત વનસ્પતિના જે અન્ય ભાગો છે એને આધાર આપવાનું કામ કરે છે સાથે સાથે મૂળના ભાગેથી જરૂરી એવા વૃદ્ધિ નિયામકો જે છે એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર જે છે એનું પણ સંશ્લેષણ થતું જોવા મળે છે આ ઉપરાંત કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેના મૂળની અંદર ખૂબ
ખોરાકનો સંગ્રહ પણ થતો જોવા મળે છે. તો આવા મોર જે છે એ મોરના આપણે કાર્યો જોઈએ. તો મોરના કાર્યો ની આપણે વાત કરીએ તો મોરના કયા કયા કાર્યો છે. તો મોરનો પહેલો કાર્ય છે કે ભૂમિમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શું કરે છે, શોષણ કરે છે. તો મોરનો પ્રથમ કાર્ય છે કે ભૂમિમાંથી પાણી અને ખનિજ પોષક જે તત્વો છે એ તત્વોનું શું કરે છે કે શોષણ કરે છે. આ ઉપરાંત જોતા હોય તો વનસ્પતિના જે ભાગો છે એ ભાગોને શું કરે છે તો કે આધાર આપે છે. આ ઉપરાંત એ વનસ્પતિની અંદર ખોરાક સંગ્રહ સ્વરૂપે પણ જોવા મળે છે. ખોરાક સંગ્રહ કરવાનું પણ કામ કરે છે અને જરૂરી એવા અને કેટલાક જરૂરી એવા જે વૃદ્ધિ નિયામકો છે વૃદ્ધિ નિયામકો એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર નું સંશ્લેષણ થતું જોવા મળે છે. તો આ મોરના કાર્યો છે કે ભૂમિમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત વનસ્પતિના ભાગોને આધાર આપે છે. આ ઉપરાંત કેટલીક વનસ્પતિઓના મોર ખોરાક સંગ્રહ સ્વરૂપે અને વનસ્પતિઓના જે મોર છે એની અંદર વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ થતું જોવા મળે છે. તો આજના લેક્ચર્સની અંદર આપણે વનસ્પતિના જે મોરની વાત છે એ મોર વિશે અભ્યાસ કર્યો. આજે અહીંયા રાખીએ છે. ફરી મળીશું મોરના જે વિવિધ પ્રદેશો છે એના વિશે આગળ વધુ જોઈશું. આટલા રાખીએ. અસ્તુ.